Vidyarthi Mitro, and amara saathi shikshak mitro namaskar. The steps involved in respiration એટલે કે શ્વસનની પ્રક્રિયાના જે તબક્કા છે એ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં રેસ્પિરેશન જે છે, શ્વસનની જે પ્રક્રિયા છે, એની વ્યાખ્યા, ડેફિનેશન જે છે એ શું છે? તો અહીંયા જે વ્યાખ્યા આ રીતની છે, વ્યાખ્યા આ મુજબની છે કે આપણું જે શરીર છે, આપણા શરીરને જે ઓક્સિજનનો જે પુરવઠો છે એને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડો શરીરને, અને શરીરમાંથી જે CO2 જે છે એને રિમૂવ કરવું, એને દૂર કરવું, અથવા તો શરીરમાંથી CO2નો ત્યાગ કરવો, O2 જે છે એને શરીરમાં ગ્રહણ કરવું, શરીરમાં દાખલ કરવો, અને CO2 જે છે એને શરીરમાંથી મુક્ત કરવું, શરીરમાંથી બહાર કાઢવું, CO2ને શરીરમાંથી ત્યાગ કરવો, આ જે પ્રક્રિયા છે આને આપણે રેસ્પિરેશન એટલે કે શ્વસનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે શ્વસનની જે પ્રક્રિયા છે એમાં 3 બેઝિક સ્ટેપ એટલે 3 મુખ્ય ચરણો અથવા તો 3 મુખ્ય તબક્કા છે. એક પછી એક ત્રણે તબક્કા જે છે એની આપણે વાત કરીએ છીએ. પહેલો જે તબક્કો જે છે, પહેલા તબક્કાને પલ્મોનરી વેન્ટિલેશન, અને અહીંયા પલ્મોન જે છે, પલ્મોનનો અર્થ થાય છે લંગ એટલે ફેફસા, અને પલ્મોનરી વેન્ટિલેશનનો બીજો અર્થ થાય છે બ્રેથિંગ એટલે ગુજરાતીમાં જેને આપણે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા કહીએ છીએ એ. હવે આ બ્રેથિંગ એટલે કે જે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે એમાં પછી 2 પ્રક્રિયા છે. એક જે છે ઇન્હલેશન, ઇનફ્લો, અને બીજી છે એક્ઝલેશન, આઉટફ્લો. ગુજરાતીમાં ઇન્હલેશન જે છે એને આપણે શ્વાસની પ્રક્રિયા, અને એક્ઝલેશન જે છે એને આપણે ઉચ્છ્વાસની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા જે છે એમાં થાય છે શું? તો શ્વાસની જે પ્રક્રિયા છે, ઇન્હલેશનની જે પ્રક્રિયા છે, ઇનફ્લો જે છે એમાં શું થાય છે, વાતાવરણની જે હવા છે, એટમોસ્ફેરિક એર, જેની અંદર ઓક્સિજન રહેલો છે, એ ઓક્સિજનવાળી જે હવા છે એ ફેફસાના એલ્વિયોલાઈમાં, ફેફસાના વાયુકોષ્ઠો જે છે એમાં પહોંચે છે. અને બીજું શું થાય છે કે લંગની અંદર જે હવા છે, જે CO2વાળી છે, એ CO2 જે છે એ આપણા જે રેસ્પિરેટરી ટ્રેક છે, શ્વસન માર્ગ જે છે એમાં ઓક્સિજનથી વિરુદ્ધ દિશામાં વહન પામીને શરીરમાંથી બહાર નીકળે છે. તો શરીરમાંથી CO2 બહાર નીકાળવો વાતાવરણમાં ફેફસામાંથી, એ જે ક્રિયા છે એને આપણે ઉચ્છ્વાસની ક્રિયા અથવા તો એક્ઝલેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આકૃતિ જે છે, આકૃતિની મદદથી આપણે આ વસ્તુને સમજીએ તો આપણે તરત જ ખ્યાલ આવી જશે શું છે આ મુદ્દો. તો અહીંયા આપ જોશો તો આકૃતિમાં પલ્મોનરી વેન્ટિલેશન અથવા તો બ્રેધિંગ, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા એવું જે શીર્ષક છે અહીંયા લખેલ છે. અને આપ જોઈ શકો છો O2 ઇનહેલ એટલે વાતાવરણમાંથી જે ઓક્સિજનવાળી જે હવા છે એ ફેફસાના જે એલ્વિયોલાઈ છે એમાં પહોંચે છે. અને આ જે O2 છે એ આપ જોઈ શકો છો, આ જે O2 જે છે એ કેપિલરી જે છે, રુધિર કેશિકા જે છે એમાં અંદર દાખલ થાય છે. તો અહીંયા અત્યારે આપણે શું છે, O2ને અહીંયા જ રાખીએ, અને પછીનો જે તબક્કો છે એમાં આપણે O2 જે છે એને કેપિલરીમાં દાખલ કરીશું. પણ અત્યારે તો આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે પલ્મોનરી જે વેન્ટિલેશન છે એની, તો એમાં શું થાય કે આ વાતાવરણની હવાનો જે ઓક્સિજન જે છે એ ક્યાં આવ્યો, ફેફસાના વાયુકોષમાં, અને વાયુકોષની અંદર જે CO2 છે એ નીકળીને ક્યાં છે, વાતાવરણની જે હવા છે એમાં બહાર જતો રહે છે. આટલું જે ક્રિયા છે એને આપણે શું કહેવાઈએ, આને પલ્મોનરી વેન્ટિલેશન, બ્રેધિંગ અથવા તો ગુજરાતીમાં શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે એના તરીકે ઓળખીએ છીએ. અને જે ઓક્સિજન જે છે એ મેં ભૂલથી આગળના તબક્કામાં એને દાખલ કરી દીધું, તો ઓક્સિજન દાખલ કરીશું આપણે બીજા તબક્કામાં. હવે બીજો જે તબક્કો છે એની વાત કરીએ. પહેલો તબક્કો આટલો જ છે, આટલા જે ફેરફારો છે તમે જોઈ શકો આકૃતિમાં, આટલા જે છે ને, આટલા ચેન્જીસ. તો આટલા તમારે શું યાદ રાખવાનું, પહેલું પલ્મોનરી
વેન્ટિલેશન. હવે બીજો જે છે તબક્કો એની આપણે વાત કરીએ. અને અહીંયા બીજા તબક્કાની વાત કરીએ એના પહેલાં જે આકૃતિ જે છે એ પણ હું આપને બતાવવા માંગીશ. આ જે આકૃતિ છે એમાં આપ જોશો તો ઇનહેલ એર એટલે હવામાંનો જે ઓક્સિજન છે કઈ રીતે અંદર આવે છે અને એક્ઝેલ એર એટલે CO2 જે છે એ કઈ રીતે ફેફસામાંથી બહાર જાય છે એની વાત. તો અહીંયા આપ જોઈ શકો તો વાદળી કલરનું જે તીરનું નિશાન છે એમાંથી હવા જે છે ઓક્સિજનવાળી એ કઈ રીતે આખો જે શ્વસન માર્ગ છે શ્વાસનળી જે છે એમાં થઈને વાદળી કલરનું જે તીરનું નિશાન છે એને આપણે અનુસરીએ તો આપ જોશો કે એ વાદળી કલરના જે તીરના નિશાનો જે છે ઓક્સિજનનો જે માર્ગ છે એ ફેફસામાં પહોંચે છે. અને ફેફસામાંથી શું થાય છે જે પીળા રંગનું જે તીરનું નિશાન બતાવ્યું છે એ CO2 છે. અને CO2 કઈ રીતે શ્વસન માર્ગમાં થઈને પછી CO2 જે છે એ કઈ રીતે બહાર નીકળે છે તો આ જ પ્રક્રિયા છે એને આપણે બ્રેધિંગ અથવા તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા તરીકે આને ઓળખી શકીએ. ટૂંકમાં O2 અંદર અને CO2 બહાર શરીરમાં એને બ્રેધિંગ કહેવાય. હવે બીજો જે તબક્કો છે એના પહેલાં આપ જોશો તો અહીંયા આપ જોઈ શકો છો ફેફસા જે છે એની અંદર કઈ રીતે વાયુકોષ જે એલ્વિયોલાઈ જે છે એ બતાવેલું છે. અને આ જે એલ્વિયોલાઈ જે છે એની સપાટી પર આપ જોઈ શકો છો ઘણી બધી નાની નાની શું છે બ્લડ કેપિલરી રુધિર કેશિકાઓ આવેલી છે. અને અહીંયા આપ જોઈ શકો છો જે તીરના નિશાનથી O2 અને CO2 જે છે એ બતાવેલ છે. અહીંયા ઇનહેલ એર એટલે જે હવા જે અંદર આવે છે અને એક્ઝેલ એર એટલે ફેફસામાંથી જે હવા બહાર જાય છે એની વાત કરે છે. આગળ વધીએ છીએ બીજો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. બીજો જે મુદ્દો છે બીજા મુદ્દામાં એક્સટર્નલ બીજા મુદ્દાનું જે શીર્ષક છે એ છે એક્સટર્નલ અથવા તો પલ્મોનરી રેસ્પિરેશન. હવે પલ્મોનરી રેસ્પિરેશન અથવા તો જો આ એક્સટર્નલ જે રેસ્પિરેશન છે આમાં શું થાય છે તો એક્સચેન્જ ઓફ ગેસીસ બિટવીન ધી એલ્વિયોલાઈ ઓફ ધ લંગ ફેફસાના વાયુકોષ્ટ અને બ્લડ ઇન પલ્મોનરી કેપિલરી એટલે ફેફસાની અંદર જે રુધિર કેશિકા છે એની અંદરનું જે રુધિર ફેફસાની રુધિર કેશિકા જેમાં રુધિર છે અને ફેફસાના વાયુકોષ્ટ આમની વચ્ચે શું થાય છે વાયુઓની અદલાબદલી થાય છે. કયા વાયુઓ ઓક્સિજન અને CO2 એની જે અદલાબદલી થાય છે એની જે હેરફેર થાય છે એનું જે એક્સચેન્જ થાય છે એ પ્રક્રિયાને એક્સટર્નલ અથવા તો પલ્મોનરી રેસ્પિરેશન કહેવાય છે. હવે આ જે અદલાબદલી જે છે એલ્વિયોલાઈ અને કેપિલરી વચ્ચેની તો એ અદલાબદલી ક્યાંથી થાય છે રેસ્પિરેટરી મેમ્બ્રેનથી થાય છે શ્વસન સપાટીએથી થાય છે. અને આ જે પ્રક્રિયા છે એમાં શું છે જે બ્લડ કેપિલરી જે છે પલ્મોનરી એ શું કરે છે રુધિર કેશિકા જે છે એ ઓક્સિજન પ્રાપ્ત કરે છે એલ્વિયોલાઈમાંથી અને કેપિલરીના રુધિરની અંદર જે CO2 છે એમાંથી CO2 ક્યાં આવે છે એમાંથી CO2 જે છે એ એલ્વિયોલાઈમાં આવે છે. આકૃતિની મદદથી હું આપને સમજાવું છું તો આપને તરત જ ખ્યાલ આવી જશે. દાખલા તરીકે અહીંયા આપ જોશો તો હવે એલ્વિયોલાઈ ઓફ લંગ આ બતાવેલ છે અને એમાંથી આપ જોશો તો આ જે ઓક્સિજન જે છે એ જે પલ્મોનરી કેપિલરી જે છે એની અંદર ઓક્સિજન દાખલ થયો અને પલ્મોનરી કેપિલરીની અંદર જે રુધિર છે એમાંથી જે CO2 છે એ શું છે એલ્વિયોલાઈ ઓફ લંગમાં દાખલ થાય છે. તો આ જે અદલાબદલી છે આ અદલાબદલીને શું કહેવાય છે O2 કેપિલરીમાં અને કેપિલરીમાંથી CO2 એલ્વિયોલાઈમાં જાય આ અદલાબદલીને એક્સટર્નલ રેસ્પિરેશન અથવા તો પલ્મોનરી રેસ્પિરેશન કહે છે. હવે બીજી એક આકૃતિ જે છે એની મદદથી આપણે આને સમજીએ. દાખલા તરીકે આ જે આકૃતિ છે એમાં આપ જોશો તો અહીંયા ફેફસાની અંદર એલ્વિયોલાઈ બતાવેલ છે અને એક જે એલ્વિયોલાઈ જે છે તો એક એલ્વિયોલસ એક હોય તો એલ્વિયોલસ કહેવાય છે સિંગલ જે એટલે તો આ જે એલ્વિયોલસ છે અને અહીંયા આ એલ્વિયોલસ અને આ જે બતાવ્યું છે આટલું આ છે બ્લડ કેપિલરી જે પલ્મોનરી કેપિલરીની વાત કરીએ રુધિર કેશિકા છે અને આપ જોઈ શકો છો એની અંદર તમે રક્તકણો જે છે એ જોઈ શકો છો એટલે એનો અર્થ શું છે કે કેપિલરી જે છે એની અંદર રુધિર છે. હવે આપણે જે શ્વસન સપાટીની જે વાત કરતા હતા રેસ્પિરેટરી મેમ્બ્રેનની જે વાત કરતા હતા તો એની વાત કરીએ આપણે તો અહીંયા આપ જોશો
તો આ જે છે એ આ વાયુકોષની દિવાલ છે, આ વાયુકોષની દિવાલ, અને અહીંયા આ જે છે એ જે બ્લડ કેપિલરી છે એની દિવાલ. તો આ બંને જે દિવાલો જે છે, આ બંને દિવાલોને શું કહેવાય છે? રેસ્પિરેટરી મેમ્બ્રેન, શ્વસન સપાટીનો ભાગ કહેવાય છે. અને જે વાયુની જે અદલાબદલી થાય છે એ આ લેવલ પર થાય છે, આ સપાટીએ થાય છે. તો અહીંયા આપ ધ્યાનથી જોશો આકૃતિને, તો દાખલા તરીકે આ જે છે આ બ્લડ કેપિલરી જે છે એમાં આપ જોશો તો જો તરફ જે કોષોનું જે સ્તર આવેલું હોય એને કેપિલરી એન્ડોથિલિયમ કહેવાય છે રુધિરકેશિકા માટે, અને બહારની તરફ જે લેયર આવેલું છે, બહારની તરફ જે સ્તર છે એને કેપિલરી બેઝમેન્ટ મેમ્બ્રેન કહેવાય છે. તો આ જે છે આ આ અને આ આ બંને ભેગા થઈને શું બનાવે છે? જે કેપિલરી જે છે રુધિરકેશિકા એની દિવાલ બનાવે છે આવરી આ રહ્યા. અને જે વાયુકોષ જે છે એમાં આપ જોશો તો વાયુકોષમાં આ જે છે એ છે એપિથેલિયલ બેઝમેન્ટ મેમ્બ્રેન, અને પછી અંદરની તરફ શું આવેલા છે? તો ટાઈપ 1 એલ્વ્યુલર સેલ આવેલા છે. તો આ બંને ભેગા મળીને શું બનાવે છે? જે વાયુકોષ છે એની દિવાલ બનાવે છે. અચ્છા, આ બંને દિવાલો વચ્ચે આપ જોશો તો આસમાની રંગ હે ને, લાઇટ બ્લુ કલર જે છે એ આવેલો છે. તો એ લાઇટ બ્લુ કલર જે છે એ શું છે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ છે, આંતરકોષીય અવકાશ છે, બરાબર. તો હવે આ જે છે આખો આટલો જે ભાગ છે, આટલો જે ભાગ છે આ, એ શું થઈ? આ ભાગ જે છે એને શું કહેવાય? રેસ્પિરેટરી મેમ્બ્રેન, એટલે આને આપણે શ્વસન સપાટી કહીએ. અને આપ જોઈ શકો છો શ્વસન સપાટી જે છે, શ્વસન સપાટીમાંથી શું થાય છે કે જે એલ્વ્યુલસ જે છે, એલ્વ્યુલસમાંથી જે ઓક્સિજન જે છે, એલ્વ્યુલસમાંથી ઓક્સિજન ક્યાં જાય છે? તો રુધિરકેશિકા જે છે એના રુધિરમાં ઓક્સિજન પહોંચે છે. અને આ જે બ્લડ કેપિલરી જે છે એમાંથી જે CO2 જે છે એ ક્યાં આવે છે? એલ્વ્યુલસ જે છે એમાં આ CO2 આવતું હોય છે. તો આ રીતે આ શ્વસન વાયુ જે છે એની અદલાબદલી થાય છે. બીજી જે આકૃતિ છે એ પણ હું આપને બતાવવા માગીશ. દાખલા તરીકે આ જે આકૃતિ છે એમાં આપ જોઈ શકો છો કે અહીંયા ફેફસા બતાવ્યા છે, અને વાદળી અને લાલ કલરના જે નિશાન છે, વાદળી એટલે આપણે ડીઓક્સિજનેટેડ બ્લડ સમજવાનું, એટલે જેમાં ઓક્સિજન ઓછું હોય એવું, અને લાલ કલર જ્યારે આપણે છે તો પછી એમાં ઓક્સિજન વાળું વૃદ્ધિ, એ રીતે આપણે એને સમજી શકીએ. તો અહીંયા આપ જોશો કે આ જે એરેન્જમેન્ટ છે, પહેલાં તો આ જે ગોઠવણ છે એ આપણે સમજવાની જરૂર છે. અહીંયા આ બધી જે છે એ એલ્વ્યુલાઈ બતાવી છે, અને એલ્વ્યુલાઈ જે છે એની સપાટી પર આપ જોશો તો ઘણી બધી રુધિરકેશિકાઓ જે છે, બ્લડ કેપિલરી જે છે એ આવેલી છે. હવે અહીંયા આ જે આકૃતિ છે એમાં આપ જોશો તો આ જે છે આ દાખલા તરીકે આ જે છે બતાવી છે, આ બહારની તરફ જે છે એ પલ્મોનરી કેપિલરી છે, અને અંદરની તરફ જે છે એ છે એલ્વ્યુલાઈ. તો એલ્વ્યુલાઈ જે છે એની અંદર આપ જોશો તો ઓક્સિજન છે, અને ઓક્સિજન ડિફ્યુઝ ઇન ટુ બ્લડ, એટલે ઓક્સિજન જે છે એ ક્યાં જાય છે? જે કેપિલરી જે છે એના રુધિરમાં ઓક્સિજન પ્રવેશે છે. અને જે રુધિરકેશિકા જે છે એમાંથી જે CO2 જે છે એ ક્યાં આવે છે? એલ્યુલાઈના પોલાણમાં આવે છે. તો આ રીતે આપણે જે શ્વસનનો જે બીજો તબક્કો છે, આ જે તબક્કો છે એને, આ તબક્કો એને એક્સટર્નલ અથવા તો પલ્મોનરી રેસ્પિરેશન તરીકે ઓળખાય છે. હવે જે છેલ્લો તબક્કો છે એની વાત કરીએ. છેલ્લો જે તબક્કો છે તો શ્વસનના છેલ્લા તબક્કાને ઇન્ટરનલ અથવા તો ટિશ્યુ રેસ્પિરેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે શ્વસન છે એમાં શું થાય છે? તો આ શ્વસનમાં એક્સચેન્જ ઓફ ગેસીસ બિટવીન ધ બ્લડ ઇન સિસ્ટેમિક કેપિલરી એન્ડ ટિશ્યુ સેલ. હવે આ જે શ્વસનનો તબક્કો છે ને આમાં શ્વસનવાયુની અદલાબદલી થાય છે. કયા શ્વસનવાયુ? O2 અને CO2. કોની વચ્ચે અદલાબદલી થાય છે? O2 જે છે એ ક્યાં જાય, CO2 ક્યાં જાય? તો અદલાબદલી જે છે, એક્સચેન્જ ઓફ ગેસીસ જે છે એ સિસ્ટમિક કેપિલરી, સિસ્ટમિક એટલે આપણા શરીરની જે દૈહિક અંગોની અંદર આવેલી જે રુધિરકેશિકા છે એ, અને જે ટિશ્યુ સેલ એટલે જે પેશી કોષો છે એની વચ્ચે O2 CO2ની અદલાબદલી થાય છે. હવે શું કહેવા માંગે છે આ વસ્તુ એ આપણે સમજીએ. દાખલા તરીકે અહીંયા આપ જોશો તો માનવીનું આ હૃદય બતાવેલું છે, હ્યુમન હાર્ટ. અને હાર્ટ જે છે એમાંથી આપણને ખ્યાલ છે કે ભાઈ હાર્ટમાંથી ઘણી બધી ધમની જે છે એ નીકળતી હોય છે. માની લઈએ કે આ એક ધમની છે અને એ લાલ રંગમાં બતાવીએ. લાલ રંગનો અર્થ શું થાય કે એની અંદર જે રુધિર છે એ કેવું છે? ઓક્સિજનવાળું છે. હવે ધમની જે છે, ધમની આપણે ખ્યાલ છે કે ભાઈ ધમની જે છે, ધમનીમાં ધમનીના જે ફાંટા નીકળે
એને ગુજરાતીમાં આપણે ધમનિકા કહીએ, અને ધમનિકાના પણ જે નાના ફાંટા હોય એને રુધિર કેશિકા કહેવાય. એટલે અંગ્રેજીમાં જો વાત કરીએ તો આર્ટરી, આર્ટેરિયોલ અને કેપિલરી, ગુજરાતીમાં કેપિલરી અને રુધિર કેશિકા. તો આ જ વસ્તુ જે છે એને આપણે અહીંયા સમજીએ તો અહીંયા આપ જોશો તો સિસ્ટેમિક કેપિલરી એટલે કે અંગોમાંની રુધિર કેશિકા બતાવીએ. આ જે છે એ શરીરનો કોષ બતાવ્યો, એ બોડી સેલ છે. હવે આ કેપિલરીમાંથી શું થાય છે, આપ ધ્યાનથી જોશો તો કેપિલરી જે છે એનું જે રુધિર છે એમાંથી ઓક્સિજન જે છે એ પ્રસરણ પામીને ક્યાં આવે છે, કોષની અંદર આવે છે. હવે અને કોષમાંથી જે CO2 જે છે એ ક્યાં આવે છે, કોષમાંથી CO2 બહાર નીકળીને આ સિસ્ટમિક કેપિલરી જે છે એના રુધિરમાં CO2 પ્રવેશે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કોષની અંદર O2 પ્રવેશે છે અને CO2 બહાર કેવી રીતે નીકળે છે. હવે થાય છે શું કે આપણે પાચનતંત્ર જે છે એમાં જે એસિમિલેશનનો જે ટૉપિક છે અને જે એબ્ઝોર્બશનના જે ટૉપિક છે એનાથી આપણે સમજ્યા કે જે પોષક જે અણુઓ છે, દાખલા તરીકે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, એ બધા કઈ રીતે રુધિર દ્વારા જે શરીરના જે કોષો છે એમાં પહોંચે છે. દાખલા તરીકે માની લઈએ કે અહીંયા ન્યુટ્રિયન્ટ મોલિક્યુલ જે છે એ ન્યુટ્રિયન્ટ મોલિક્યુલ તરીકે શું લખેલું છે, ગ્લુકોઝ છે. હવે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય એટલે કે ગ્લુકોઝનું કોષીય શ્વસન થાય તો ATPનું નિર્માણ થતું હોય છે. અને આ જે કોષીય શ્વસનના જે તબક્કા છે એ પણ આપણને ખ્યાલ છે, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ સાયકલ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, આ જે છે એ કોષીય શ્વસનના તબક્કા છે. તો આ કોષીય શ્વસન જે છે એને કારણે શું થયું કે ભાઈ CO2 જે છે એ ઉત્પન્ન થયો. હવે આ જે CO2 જે છે એ ક્યાં જાય છે, આ CO2 આ સિસ્ટમિક કેપિલરીમાં જાય છે. તો આ આખી જે વાત કરી આપણે, આખું જે ત્રીજો તંબનનો જે તબક્કો છે એને આખો અહીંયા બતાવેલો છે, ઇન્ટરનલ અથવા તો ટીશ્યુ રેસ્પિરેશન. તો આ સાથે જ આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે, જે સ્ટેપ્સ ઇનવોલ્વ ઇન રેસ્પિરેશન અંગેનું હતું એ હવે અહીં પૂર્ણ થાય છે. એટલે કે રેસ્પિરેશનના તબક્કા અંગેનું આ પ્રેઝન્ટેશન લેક્ચર હવે અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. હું આશા રાખું છું કે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે એનાથી આપની જે પરીક્ષાની તૈયારી છે અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.